फ्रेंड्स तो चलो હવે આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર આગળ વધીએ અત્યાર સુધીના વિડિયો ની અંદર આપણે સૂક્ષ્મ જીવો આપણને કેવી રીતે ફાયદાકારક છે એની વાત કરી બરાબર એટલે સૂક્ષ્મ જીવો આપણને કેવી રીતે ઉપયોગમાં આવે છે હવે ચેપ્ટર માં આપણે આગળ વધીએ તો સૂક્ષ્મ જીવો આપણને કેવી રીતે હાનિકારક છે એની વાત આવે છે બરાબર ને ચેપ્ટર નું નામ શું છે સૂક્ષ્મ જીવો મિત્ર પણ છે અને શત્રુ પણ છે તો મિત્ર છે તો એના ઉપયોગો ઘણા છે એટલે આપણે મિત્ર તરીકે ગણીએ છે ઘણા બધા ઉપયોગો જોયા બરાબર ને હવે સૂક્ષ્મ જીવો આપણા શત્રુ પણ કહેવાય કારણ કે આપણે નુકસાન પણ પહોંચાડે છે તો હવે કઈ રીતે નુકસાન પહોંચાડે છે જરા એની ચર્ચા આપણે આજના આ વિડિયોમાં કરવાની છે શરૂઆત કરીએ જો ભાઈ હાનિકારક સૂક્ષ્મ જીવો કેટલા સૂક્ષ્મ જીવો હવે આ ખાસ સાંભળજો સૂક્ષ્મ જીવો એટલે તમે એવું નહીં સમજતા કે ખાલી મનુષ્યને જ નુકસાન પહોંચાડે છે કેટલાક સૂક્ષ્મ જીવો મનુષ્ય પ્રાણીઓ તેમજ વનસ્પતિમાં રોગ ઉત્પન્ન કરે છે બોલો વનસ્પતિને પણ નથી છોડતા સૂક્ષ્મ જીવો એટલે આપણે તો રોગના ભોગ બનીએ છીએ તો મનુષ્ય સાથે ઘણા બધા પ્રાણીઓ અને વનસ્પતિઓને પણ આ લોકો રોગ ઉત્પન્ન કરે છે ઓકે તો ખાસ સાંભળજો રોગ ઉત્પન્ન કરનારા આવા સૂક્ષ્મ જીવોને રોગકારક સૂક્ષ્મ જીવ કહેવામાં આવે છે રોગકારક સૂક્ષ્મ જીવને અંગ્રેજીમાં કહીએ તો પેથોજન પણ કહેવામાં આવે પેથોજન રોગકારક સૂક્ષ્મ જીવ બોલો ખ્યાલ આવશે હાનિકારક અસર ખાસ સમજો મનુષ્યમાં પણ થાય છે પ્રાણીઓમાં પણ થાય છે અને વનસ્પતિમાં પણ થાય છે તો ત્રણે ત્રણ ની અંદર આ જે રોગ ઉત્પન્ન કરનાર સૂક્ષ્મ જીવો છે ને તો આ રોગ ઉત્પન્ન કરનાર સૂક્ષ્મ જીવોને આપણે કહીશું પેથોજન ઓકે આગળ વધે ચાલો ભાઈ કેટલા હવે સમજો આ ત્રણ તો આ ત્રણ ને તો નુકસાન કરે છે મનુષ્ય વનસ્પતિ પ્રાણી સાથે સાથે કેટલાક સૂક્ષ્મ જીવો ખોરાક હા આપણે જમવાનું બનાવીએ ને એક દિવસ રહી શકે બે દિવસ રહી શકે બરાબર પછી ત્રીજા ચોથા દિવસની આપણે વાત કરીએ ને તો સમજી લેવાનું કે જમવાનું બગડી જાય ગમે તો સાચું અમુક તો એવા ખોરાક આપણે રાંધેલા હોય કે બીજા દિવસે તરત કરીએ સવાર પડે છે ખાસ કરીને દૂધની વાત કરીએ તો દૂધને ઉકાળવાનું ભૂલી ગયા હોય તો 100% બગડવાના ચાન્સીસ છે ને તો ખોરાક બગડવાનું મેઇન કારણ પણ સૂક્ષ્મજીવ છે સૂક્ષ્મજીવ ના હોત ને તો આજે રાંધેલો ખોરાક મહિના પછી પણ ખાઈ શકીએ બોલ પણ એવું થતું નથી સાંભળજો તો ભાઈ શું કહે છે કે કેટલાક સૂક્ષ્મ જીવો ખોરાકને બગાડે છે કપડાને પણ નુકસાન કરે છે કપડા પર પણ હું કહો આમાં અમદા ભેજ વાળું વાતાવરણ થયું ને ચોમાસું કેટલું ખતરનાક હતું તો છે ને કપડા પર પણ ફૂગ લાગી જાય કપડાને પણ નુકસાન પહોંચાડે તેમજ ચામડાની વસ્તુઓને પણ બગાડે છે આ ફૂગ ને બધી વસ્તુ અને ચામડાની વસ્તુ પર પણ ફૂગ લાગી જાય તો જે આપણી પાસે પ્યોર ચામડાના પત્તા હોય કે બેગ હોય કે કંઈક હોય તો આપણે બહુ સાચવવા પડે કારણ કે સૂક્ષ્મ જીવો જો લાગી જાય ને તો આ બધી વસ્તુ પણ આપણે બગડી શકે છે બરાબર છે તો સૂક્ષ્મ જીવો મનુષ્યને મનુષ્યમાં પ્રાણીઓમાં વનસ્પતિમાં પણ રોગ ઉત્પન્ન કરે છે સૂક્ષ્મ જીવો હોય તો આપણે કપડાને પણ નુકસાન થાય ચામડાની વસ્તુને પણ નુકસાન કરે છે પ્લસ ખોરાક પણ બગાડી નાખે છે તો આપણે શત્રુ કહેવાય બરાબર છે હવે આપણે પાઠમાં આગળ વધીએ તો તમે ચોપડીની અંદર જોઈ શકશો કે ટોપિક આવે છે કે ભાઈ મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મ જીવો મનુષ્યને કઈ રીતે આ રોગ ફેલાવે છે એને જરા આપણે ડિટેલમાં જોવાનું છે આપણે જોયું ને કે ભાઈ સૂક્ષ્મ જીવો મનુષ્યને પણ નુકસાન કરે પ્રાણીમાં પણ નુકસાન એટલે કે રોગ ઉત્પન્ન કરે વનસ્પતિમાં પણ તો આપણા આજના આ વિડિયોમાં આપણે મનુષ્યમાં કઈ રીતે રોગ ઉત્પન્ન કરે છે સૂક્ષ્મ જીવો તે જોઈશું અને નેક્સ્ટ આને પછી જે વિડિયો બનશે એમાં એ નેક્સ્ટ પણ આના પછી આને પાર્ટમાં આપણે પ્રાણીઓ અને વનસ્પતિમાં કઈ રીતે રોગ ઉત્પન્ન થાય છે એની ચર્ચા કરીશું મનુષ્યની વાત આ વિડિયોમાં પ્રાણીઓ અને વનસ્પતિઓની વાત આવતા આના પછીના વિડિયો બરાબર છે ખાસ સમજો ઈઝી વસ્તુ છે સરળ વસ્તુ છે કે ભાઈ મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મ જીવો પહેલા તો ભાઈ મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મ જીવો કેવી રીતે પ્રવેશે છે તેની વાત કરી લઈએ તો શું કહે છે કે ભાઈ શ્વાસમાં લેવાતી હવા દ્વારા પ્રદૂષિત હવા હોય અને આપણે શ્વાસમાં આવી હવા લઈ લઈએ તો આપણા નાકના છિદ્ર દ્વારા સૂક્ષ્મ જીવો ડાયરેક્ટ ફેફસામાં એટલે શરીરની અંદર દાખલ થશે ભાઈ પીવા લાયક પાણીમાંથી આપણે લાગે કે પાણી પીવા લાયક છે અને પી લીધું પણ ધારો કે અંદર કોઈ સૂક્ષ્મ જીવો હોય તો સીધા મોંમાં તે શરીરમાં પ્રવેશ થશે અથવા તો ખોરાક દ્વારા પ્રદૂષિત ખોરાક ખાઈ લીધો કોઈ જગ્યા પર બરાબર છે એટલે જો
હવા પાણી અને ખોરાક દ્વારા સૂક્ષ્મ જીવો આરામથી આપના શરીરમાં પ્રવેશ મેળવે છે હજુ આગળ વધીએ સંક્રમિત વ્યક્તિ વિદ્યાર્થી મિત્રો સંક્રમિત વ્યક્તિ એટલે એવો વ્યક્તિ વિચારો કે જે ઓલરેડી બીમાર છે કે ધારો કે કોઈ વ્યક્તિ એવો છે કે જેને મેલેરિયા થયેલો છે હવે હું એના સંપર્કમાં આવીશ તો મેં મેલેરિયાનો રોગ મને પણ થવાના ચાન્સીસ ખરા કે નહીં તો જેને પહેલેથી બીમારી થઈ ચૂકી છે એવા વ્યક્તિને આપણે કહીશું સંક્રમિત વ્યક્તિ તો એ સંક્રમિત વ્યક્તિ એટલે કેપેસિટી ધરાવે છે કે બીજા 10 જણને પણ ચેપ 10 હો 50 જણને પણ ચેપ લગાવી શકે બરાબર તો ખાસ સાંભળજો શું લખેલું છે કે ભાઈ સંક્રમિત વ્યક્તિ અથવા તો પ્રાણીના સીધા સંપર્કમાં હોવાથી કોઈ સંક્રમિત પ્રાણી છે ધારો કે કૂતરું આપણે ખાતે કૂતરું કરડી લે તો આપણે હડપાનો રોગ થાય બરાબર છે એવી રીતે બિલાડી કે શિયાળ પણ કરડી જાય ને તો હડપાના રોગ થઈ શકે છે એટલે કોઈ સંક્રમિત વ્યક્તિ આપણા સંપર્કમાં આવી ગયા તો કોઈ પ્રાણીના સંપર્કમાં આવી ગયા તો ભાઈ આ સૂક્ષ્મ જીવો આપણા શરીરમાં આવી શકે છે આ રીતે રોગનો ફેલાવો થઈ શકે છે બરાબર છે હજુ આગળ વધીએ જે રોગો તો ભાઈ સાંભળજો આ એવા રોગોની વાત ચાલે છે અત્યારે કે જે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાઈ શકે તો મતલબ કે આવા રોગોને આપણે ચેપી રોગ કહી શકીએ બરાબર તો એની વ્યાખ્યા આવે છે જુઓ કે ભાઈ જે રોગો એક સંક્રમિત વ્યક્તિમાંથી બીજી સ્વસ્થ વ્યક્તિમાં એક સંક્રમિત વ્યક્તિ છે ઓલરેડી રોગનો શિકાર બનેલો છે જેમ કે કોરોના વાયરસની વાત કરી બરાબર છે કોરોના થાય છે તો કેટલો ઝડપથી ફેલાવો થઈ રહ્યો છે તમે જુઓ બરાબર એક સંક્રમિત વ્યક્તિમાંથી જે બીજી સ્વસ્થ વ્યક્તિ છે એમાં દાખલ થાય છે કેવી રીતે તો ભાઈ હવા પાણી ખોરાક અથવા તો ભૌતિક સંપર્ક દ્વારા આપણને ખબર છે અત્યારે કોરોનાનો અત્યારે આપણા દેશમાં સંક્રમણ થયું છે તો આ ભૌતિક સંપર્ક દ્વારા કઈ રીતે રોગ ફેલાય છે એની પણ બધાને સમજ મળી ચૂકી છે કે ભાઈ હેન્ડશેક નહીં કરવાનું બરાબર ને સેનિટાઈઝ કરવાનું બરાબર ને લિફ્ટની સ્વિચ અને હાથ નહીં લગાવવું કારણ કે ઘણા વ્યક્તિ ભૌતિક સંપર્કમાં આવતા હોય છે ઘણી બધી વસ્તુ બરાબર છે આપણને અત્યારે ખ્યાલ છે જ તો હવા પાણી અને ભૌતિક સંપર્ક દ્વારા રોગ ફેલાય છે તો આવા રોગને આપણે ચેપી રોગ કહીશું બરાબર જો દ્વારા ફેલાય છે એને આપણે ચેપી રોગ કહીએ છીએ ઉદાહરણ તરીકે આ લોકો અમુક નામ આપેલા છે કોલેરા શરદી શીતળા ટીબી બરાબર છે હવે તમે બુકમાં આ તો લખેલું છે આપણો આ તમે જોયું ત્યાર પછી તમે જોશો ને તો પેલા બુઝો અને કઈ પહેલી પાછા આવી રહ્યા છે એમના પેલો બુઝો અને પહેલીમાં કઈ ચર્ચા એવી ચાલે છે કે ભાઈ આટલું ભણ્યા કે ભાઈ ભૌતિક સંપર્કથી હવાથી પાણીથી આ રોગ ફેલાય છે ચેપી રોગો એટલે એમને ખ્યાલ આવ્યો કે હા ભાઈ શરદી જ્યારે આપણે થતી હોય તો જ્યારે આપણે ખાંસી આવતી હોય કે છીંક આવે શરદીમાં ખાસ તો ત્યારે બરાબર ને આપણે ધારો કે છીંક છીંકીએ છીએ તો એક સાથે કેટલા બધા વાયરસ આપણા શરીરમાંથી સીધા હવામાં પ્રવેશ કરે લાખોની સંખ્યામાં વાયરસ નીકળે છે એવું કંઈ તો કંઈ ખોટું નથી એક આપણે છીંક ખાઈએ ત્યારે હવે આ લાખોની સંખ્યામાં વાયરસ નીકળ્યા તો એ આપણી આજુબાજુમાં રહેલા વ્યક્તિઓ જે કંઈ પણ હશે ને તમે સમજી શકતા હશો કે એને આ શરદીના રોગ એ લોકોને આ શરદીનો રોગ આરામથી થઈ શકશે આટલા લોકોમાંથી કોઈને પણ કારણ કે લાખોની સંખ્યામાં વાયરસો બહાર નીકળ્યા છે એક છીંક દ્વારા એટલે આપણે પેલા બુઝો અને પહેલીઓ કહે છે કે હવે આપણને ખબર પડે છે કે ભાઈ શરદી ખાંસી થયા હોય તો મોંની આગળ આપણે રૂમાલ રાખીએ બરાબર ને અથવા તો સિંહ કે શરદી આવતી હોય તો આપણે અન્ય વ્યક્તિઓથી અલગ જઈએ ખુલ્લા વાતાવરણમાં અને ત્યાં તો ખાંસી એક અથવા તો સિંહ ખાઈએ તો એ હિતાવહ કર્યું છે બરાબર ને તમે બુકમાં જોઈ શકશો આપણે હજુ આગળ વધીએ ચાલો હવે સાંભળજો આપણે એટલું તો શીખી લીધું કે ભાઈ રોગ ફેલાવે તો કોણ ફેલાવે તો ભાઈ આપણે કહે કે સૂક્ષ્મ જીવ હવે સૂક્ષ્મ જીવો રોગ ફેલાવે તો તમે સમજી શકતા હશો કે એ ફેલાવો કઈ રીતે કરી શકે એને મતલબ સમજો કે નાનો અંતો એક સૂક્ષ્મ જીવ છે ધારો કે આ રૂમમાં છે અત્યારે તો એક રૂમમાંથી બીજા રૂમમાં એને જવું હોય કેટલી બધી વાર લાગે તો સૂક્ષ્મ જીવ છે નરી આંખે દેખાતો પણ નથી તો શું તમે માનો છો કે ફાસ્ટ ફાસ્ટ ચાલી શકે અથવા તો એ જગ્યામાંથી બીજી જગ્યા પર તમે જુઓ ને અત્યારે આ વાયરસ છે કોરોના બરાબર તો એનો સૂક્ષ્મ જીવ જે કંઈ પણ છે તો ચીનમાં ઉત્પન્ન થયો કે તો ચીનથી વિચાર કરો કે વર્લ્ડમાં આખા પહોંચી ગયો તો એક સૂક્ષ્મ જીવ એને એકલાની એક જગ્યામાંથી બીજી જગ્યા પર જવું હોય તો આટલો ફાસ્ટ એ ફેલાઈ શકે તમે કહેશો કે ના એ તો સૂક્ષ્મ જીવ છે કઈ રીતે કઈ રીતે એક જગ્યામાંથી બીજી જગ્યા પર આટલો ફાસ્ટ જઈ શકે તો ખાસ સાંભળજો એને એક જગ્યામાંથી બીજી જગ્યા પર ફાસ્ટ લઈ જવા માટે એના વાહક હોય જેમાં એ બેસી જતો હોય અને પછી ફરે
જેમ કે આપણે એક જગ્યાથી બીજી જગ્યા પર ફાસ્ટ જવું હોય તો આપણે કદાચ વાહનના દરેક સામાન બેસી જઈએ રિક્ષાઈ જગ્યાવર એ જગ્યા સનસન આપણને લઈ જશે એ બધી રીતે સાંભળજો ભાઈ આ સૂક્ષ્મ જીવોને પણ એક જગ્યાથી બીજી જગ્યા પર લઈ જનારા ઘણા કીટકો બધા છે તો આ બધા કીટકોને આપણે શું કહીશું વાહક એ રોગ નથી ફેલાવતા કીટકો રોગ ફેલાવતા નથી પણ રોગને એ મતલબ કે એનું વહન કરે છે રોગ પેદા કરવાનો રોગ ઉત્પન્ન કરવાનો કામ સૂક્ષ્મ જીવ પણ એ રોગ ઉત્પન્ન કરના સૂક્ષ્મ જીવને એક જગ્યાથી બીજી જગ્યા પર વહન કરવાનો કામ બરાબર ને વહન કરવાનો કામ કીટક કયા કયા કીટકો છે એ આપણે ચર્ચા કરી લઈએ પહેલા તો વાહકો કોને કહેવાય એ જોઈ લઈએ શું કહે સાંભળજો કેટલા કીટકો અથવા તો પ્રાણીઓ જેમ કે આપણે હડકવા થાય કૂતરું કરડે હડકાય એટલે કૂતરું કરડે હડકવાનો રોગ થઈ જાય તો પ્રાણીઓ જે છે તેમ કહેવાય કે રોગનું વહન કરે છે ખરેખર કૂતરાની જે આપણે આપણે ગંદી ખાઈ બરાબર છે તો એની લાળની અંદર ખાસ પ્રકારના વાયરસ રહેલો હવે કૂતરું આપણે કરડે એટલે પેલો ઘા પડે લોહી નીકળે બરાબર છે એટલે કૂતરાની લાળની અંદર જે વાયરસ રહેલા હોય છે જે હડકવાનો રોગ કરે છે એ આપણા શરીરમાં પ્રવેશ થાય છે જે જગ્યા પર ઘા પડ્યો ત્યાંથી પ્રવેશ થાય છે સૂક્ષ્મ જીવો તમે ચેક કરો એક જગ્યા પર બીજી જગ્યા જતા ઘણી વાર લાગે બરાબર છે તો એનો ફેલાવો કરાવવા માટે એનો ફેલાવો કરાવવા માટે એ લોકોને આવા સજીવોની જરૂર પડે કીટકો અને પ્રાણીઓ મારફતે એ લોકો ફેલાય છે તો આવા લોકોને વાહકો કહેવાય કે જે રોગનું વહન કરી રહ્યા છે ખાસ સમજો કેટલા કીટકો જેમ મચ્છર માખી કીટકો તથા પ્રાણીઓ એવા પણ છે કે જે રોગકારક સૂક્ષ્મ જીવોના વાહકનું કાર્ય વાહક શબ્દ તમારા દિમાગમાં એકદમ ફાઇન ઉતરી જવો જોઈએ આગળ વધે ચાલો નવી વાત શીખીએ ભાઈ વાહક તરીકે સૌથી બેસ્ટ જો ઉદાહરણ આપવું હોય ને તો એ છે ઘર માખી આપણા ઘરોમાં માખી આવે ખ્યાલ હોય તો વરસાદની સીઝનમાં તો ખાસ આવે હવે માખી તમે વિચાર કરો કે આપણા ઘરમાં આવી એ પહેલા કેવી કેવી જગ્યા પર બેસીને આવી હશે કોઈ જગ્યા પરનો ગંદવાડ હેઠવાડ પ્રાણીઓના મળપત્રોનો નિકાલ થાય ત્યાં કેવી કેટલી ગંદી ગંદી જગ્યાઓ પરથી માખી બેસી હશે અને આપણા ઘરમાં આવી હશે હવે આપણા ઘરમાં ધારો કે કોઈ ખોરાક ખુલ્લો હોય અને એની પર માખી બેસે એટલે તમે સમજી શકતા હશો કે ત્યાંની બધી ગંદી વસ્તુ આપણા ખાવાના ખોરાક પર પડી હવે એવો ખોરાક આપણે ખાઈ લઈએ તો મતલબ કે વહન કર્યું માખીએ રોગના કીટાણુઓને એક જગ્યામાંથી બીજી જગ્યા પર લાવવાનું કામ કર્યું બરાબર છે એટલે માખીનો ઉપદ્રવ આપણે ઘટાડવો જોઈએ સમજતા હશો કે માખી આપણા ઘરમાં આવે તો કંઈ બહુ સારું ના કહેવાય બરાબર છે હજુ આપણે આગળ વધીએ જો વાહક તરીકે પહેલી વાત કરી ઘર માખીની કઈ કેટલાય પ્રકારના રોગોનું એ વહન કરતી હોય છે શરદી ખાંસી ઉપરી માનીને આપણે મેલેરિયા થાય ઘણા બધા રોગ ટાઈફોઇડ થાય ઘણા બધા કીટકો ઘર માખી આપણા ઘરમાં લઈને આવતી હોય બરાબર છે બીજું ઉદાહરણ લઈએ માદા એનોફિલિસ મચ્છર હવે મચ્છર કઈ એક પ્રકારના નથી હોતા અલગ અલગ જાતના મચ્છર હોય એમાં એક એનોફિલિસ જાતના મચ્છરની વાત કરવાની છે અને એમાં પણ નર નહીં પુરુષ નહીં માદા એટલે કે સ્ત્રી એનોફિલિસ જાતિની મચ્છરી બરાબર માદા છે તો એ માદા હોય ને એના શરીરની અંદર સાંભળજો ભાઈ એના શરીરની અંદર મેલેરિયાના પરોપજીવી નામ છે પ્લાઝ્મોડિયમ ભાઈ મેલેરિયાના રોગ માટે જવાબદાર સૂક્ષ્મ જીવ કોણ તો પ્લાઝ્મોડિયમ શરીરમાં પ્લાઝ્મોડિયમ ઘૂસે એટલે મેલેરિયા થાય પણ એ શરીરમાં આપણા શરીરની અંદર પ્લાઝ્મોડિયમ તો કેટલો દૂર હશે ત્યાંથી આપણા શરીરમાં લાવે કોણ કોણે તો વહન કરે છે તો વહન કરનાર છે માદા એનોફિલિસ મચ્છર એની લાળ ગ્રંથિમાં જ હોય પ્લાઝ્મોડિયમ નામનો પ્રજીવ મચ્છર શું કરે આપણા શરીર પર આવે લોહી ચૂસે બરાબર સ્વયં ઘોષણ સ્વાઈ ઘૂસાડે અને લોહી ચૂસે તો જ્યારે પેલું સ્વાઈ જેવો એનો જે મોનો ભાગ ઘૂસાડે શરીરની અંદર તો એના શરીરની અંદર રહેલા જેટલા પણ પ્લાઝ્મોડિયમ છે તો એ પ્લાઝ્મોડિયમ આપણા લોહીમાં સીધા પડે અને આ પ્લાઝ્મોડિયમ શરીરમાં અંદર એન્ટર થાય એટલે ધારો કે આપણું એન્ટીબોડી આમ તો એન્ટીબોડી આપણા શરીરમાં હોય એટલે પેલા પ્લાઝ્મોડિયમનો શિકાર થવા નીકળે તો ખરા પણ ક્યારેક કદાચ એન્ટીબોડી હારી પણ જાય તો આપણે મેલેરિયાનો રોગ થઈ શકે તો ભાઈ માદા એનોફિલિસ મચ્છર યાદ રાખજો મેલેરિયાના રોગનો વાહક છે મુખ્ય કારણ છે પ્લાઝ્મોડિયમ નામનો પ્રજીવ જે એના જે મચ્છરની અંદર શરીરમાં એના મોની અંદર લાળ રસમાં હજુ આગળ વધે બીજો એટલે કે ત્રીજું ઉદાહરણ લઈએ માદા
એડિસ મચ્છર એડિસ જાતિનો મચ્છર છે પણ એમાં પણ કાચી માદાની વાત છે તો એના શરીરની અંદર ડેન્ગ્યુ વાયરસના વાયરસ હોય ને કે જે ડેન્ગ્યુનો રોગ ફેલાવે છે એટલે ડેન્ગ્યુ વાયરસનો વાહક કોણ તો ભાઈ માદા એડિસ મચ્છર જો કે આપણે એવું કહી શકે કે આપણી આસપાસ આવા હેમોફિલિસ મચ્છર કે આવા એડિસ મચ્છર જ ના હોય તો આપણને કોઈ દિવસ મેલેરિયા કે ડેન્ગ્યુનો રોગ થાય મતલબ કે જો સાંભળજો સૂક્ષ્મજીવોને તો મારવા અઘરા ધારો કે માને લાગે પણ આ મચ્છર કે માખી એ લોકોને મારવાનું કામ અઘરું હતું અથવા તો એ લોકોનો ઉપદ્રવ જ્યાં થતો હોય ને એવી જગ્યા પરથી એ લોકોને નિકાલ કર્યો તો રોગ ચાલો જે ફેલાતો હોય ને ઓટોમેટિક બંધ થઈ જશે તો એટલે આપણા મનમાં સવાલ એમ થાય કે પછી આ મચ્છરોનું આપણે નિયંત્રણ કેવી રીતે કરી શકીએ તો આપણો નેક્સ્ટ સવાલ આ જ છે કે રોગનો તમારે ફેલાવો અટકાવવો હોય તો આ માખી મચ્છરોને દૂર કરો વાહકોને દૂર કરો એનું નિયંત્રણ કરો તો નિયંત્રણ કરો મતલબ એને દૂર કઈ રીતે કરવાના તો જો સવાલ આવે છે કે મચ્છર જેવા વાહકોનું નિયંત્રણ કઈ રીતે કરી શકે અમુક વખત આપણા ઘરમાં પણ ઘણા મચ્છરો થઈ જતા હોય છે બરાબર તમને નિયંત્રણ આ મચ્છર થાય નહીં માટે શું કાળજી રાખવાની ખાસ સમજ છે પહેલું બધા જ મચ્છરો એક્સ વાય ઝેડ કોઈ પણ હોય હેમોફિલિસ મચ્છર હોય કે એબિસ મચ્છર હોય કે કોઈ બી મચ્છર હોય બરાબર છે કોઈ પણ મચ્છર હોય હંમેશા એ છે ને પાણીમાં જ પ્રજનન કરે છે પ્રજનન મતલબ કે પોતાના જેવો નવો સજીવ પેદા કરવાનો હોય તો પાણીમાં પ્રજનનની ક્રિયા કરતા હોય અને પાણીમાં ઈંડા મૂક્યા હોય સંગ્રહિત પાણી હોય ને એમાં ઈંડા સંગ્રહિત પાણી ક્યાં હોય છે કે આપણા ઘરમાં ટાંકીમાં કોઈ જગ્યા પર ડ્રમની અંદર પાણી ભરાયેલું હોય કોઈ આપણા ઘરની આસપાસ ટાયરો ભરેલા હોય તો વરસાદનું પાણી અંદર જાય ખાડા ખાબોચિયા ઘણા હોય તો પાણીનો સંગ્રહ થાય ફ્રેશ તાજું પાણી હોય તો વાંધો નહીં પણ પાણી વાસી થાય ને પ્રદૂષિત થાય ને એટલે અંદર મચ્છર ઈંડા મૂકે એટલે જનરલી આપણે કેવું કરે હવે ટાંકીમાં આપણા પાણી હોય તો ટાંકી જે હોય ને એનું જે ઢાંકણું હોય ને તો સીલ પેક બંધ રાખીએ જેથી કરીને કોઈ મચ્છર અંદર જઈ ના શકે જો તમારા ઘરમાં આવી ટાંકીઓમાં જો તમારું ઢાંકણું ખુલ્લું હોય તો યાદ રાખજો રોગોનું ઘર બનશે ટાંકીનું જે ઢાંકણ હોય તે બંધ રાખવાનું પ્લસ આપણી ઘરની આસપાસ જેટલી પણ જગ્યા છે ત્યાં ચેક કરો કે કોઈ પણ જગ્યા પર પાણીનો સંગ્રહ થઈ નથી રહેતો જ્યાં પણ પાણીનો સંગ્રહ થશે ત્યાં મચ્છર થશે થશે ને થશે કારણ કે ભાઈ બધા જ મચ્છરો પાણીમાં પ્રજનન કરે છે આપણે ક્યાંય પણ પાણીને જમા થયેલું રાખવું જોઈએ નહીં જ્યાં પાણી જમા થાય મચ્છર થશે રોગ થશે પાણીનો નિકાલ કરી દેવાનો પાણી કઈ કઈ જગ્યા પર હોય શકે સાંભળજો કુલર આપણા ઘરમાં કુલર હોય કદાચ તો કુલરમાં પાણી ભરતા હોય તો તેમાં મચ્છર ઈંડા મૂકી શકે છે ટાયરો કે ફૂલદાનીઓ વગેરેમાં ક્યાંય પણ પાણીને એકત્રિત થવા નહીં દે મતલબ કે આપણે આસપાસના સ્થાનોને એકદમ સ્વચ્છ રાખો તેમજ શુષ્ક રાખો સૂકા કરી દો પાણીથી ભીના નહીં રાખવાના સૂકા રાખવાના શુષ્ક રાખીને મચ્છરોને આપણે પેદા થતા રોકી શકીએ છીએ મતલબ કે આવી રીતે મચ્છરનું નિયંત્રણ કરીએ તો મચ્છરથી થતા રોગો નાશ પામશે પણ સાંભળજો આપણને ખબર છે કે રોગ ખાલી મચ્છર નથી ફેલાવતો જેવો મચ્છર એક વાહક છે તો એવા ઘણા બધા બીજા બધા પણ વાહકો હશે ચલો આપણે માની લીધું કે આપણે પગલાં લઈશું તો મચ્છરથી રોગ ભાગી ગયા પણ ભાઈ બીજા બધા પણ રોગો એવા છે કે જે મચ્છરથી નથી ફેલાતા જેના કારણો ભાઈ અલગ છે તો ભાઈ એ રોગ કેવી રીતે થાય છે કોણ ફેલાવે છે અને એને આપણે એ રોગ દૂર કરવો હોય તો કયા કયા પગલાં લેવાના એની પણ ચર્ચા આવે છે જો તમે આ પાનું પડશે ને તમે પાનું ચેન્જ કરશો ને એટલે તમને આવું એક આખું તમારા બુકમાં પુસ્તક મળશે મનુષ્યમાં આપણે રોગની વાત કરીએ છીએ ને તો મનુષ્યમાં ખાલી કંઈ મચ્છરથી રોગ નથી થતા બીજા પણ ઘણા બધા રોગો થાય છે કેવી રીતે થાય છે એમાં બચવાનું કેવી રીતે એની ફટાફટ સમજૂતી મેળવી લઈએ એટલે આપણો ટોપિક પૂરો થાય મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો ટોપિક પૂરો થાય તમે બુકમાં જોશો તો ત્યાર પછી ટોપિક આવશે કે ભાઈ પ્રાણીઓમાં કઈ રીતે સૂક્ષ્મજીવ નુકસાન કરે છે અને ત્યાર પછી વનસ્પતિમાં કેવી રીતે કરે છે પહેલા મનુષ્યની વાત પૂરી કરીએ માનવના રોગની વાત કરીએ તો એક રોગનું નામ આવે છે ટીબી ટ્યુબરક્યુલોસિસ ખાંસી બોવા બેઠા હોય તો જે લોકો ધૂમ્રપાન બહુ કરતા હોય ને એના રોગ થઈ જાય ટીબી ભાઈ રોગકારક સૂક્ષ્મજીવ પણ છે ટીબીનો રોગ કોના કારણે ફેલાય છે તો ભાઈ બેક્ટેરિયા થી ફેલાય પહેલા પાણી રીત શું છે હવાથી ફેલાય પ્રદૂષિત હવા હવે કોઈ ધૂમ્રપાન કરતો હોય તમે બાજુમાં બેઠા હોય ને તોય તમને ટીબી થવાની શક્યતા રહેલી તો હવાથી ફેલાય છે
બરાબર છે એનાથી બચવાનું કેવી રીતે થોડી વાર પછી લઉં કારણ કે છે ને અહીંયા ચાર રોગોથી બચવાની એક જ તરકીબ છે એટલે ચારે ચારની તરકીબ એક સાથે લઈ લઈએ ત્યાર પછીનો રોગ આવે છે ઓરી કે જે વાયરસથી થાય છે અને જે પણ હવા દ્વારા થાય છે ત્યાર પછીનો રોગ છે અછબડા જેને મેં તમને કીધું હતું ચિકન પોક્સ એ પણ વાયરસથી થાય છે અને જે ફેલાવાની રીત છે હવા દ્વારા પણ હવાથી ફેલાય છે અને સંપર્ક દ્વારા મતલબ કે સંપર્ક કે મને અછબડા થયેલા છે તો મારા સંપર્કમાં જે વ્યક્તિ આવે ધારો કે તો એને પણ અછબડા થઈ શકે સંપર્ક ભૌતિક સંપર્ક બરાબર છે આગળ વધીએ પોલિયો પોલિયો પણ વાયરસથી થાય છે અને જેના વાયરસ હવા એટલે કે પ્રદૂષિત હવા એમ સમજો હવા એટલે કે ચોખ્ખી હવા નહીં પ્રદૂષિત હવા અને પ્રદૂષિત પાણી પીવાથી આ પોલિયોનો રોગ થઈ શકે તો બચવાનો કેવી રીતે ચારે ચાર રોગની અંદર એના આપણે બચવાના સામાન્ય ઉપાયો જોઈ લઈએ દર્દીને અન્ય વ્યક્તિથી અલગ રાખો કારણ કે બધા જ રોગ ચેપી છે એક દર્દીમાંથી બીજી સ્વસ્થ વ્યક્તિમાં રોગ ફેલાઈ શકે છે એને અલાયદો રાખો એનો રૂપ અલગ કરી લો બરાબર છે અલાયદો રાખવાનો અલગ રાખવાનો દર્દીને અન્ય વ્યક્તિઓથી અલગ રાખો ખાસ કરીને નાના બાળકોથી તો ખરું છે હજુ સાંભળજો દર્દીની વ્યક્તિગત વસ્તુ અન્ય વ્યક્તિથી અલગ રાખો દર્દીની વ્યક્તિગત વસ્તુ એટલે કે દર્દી આરામ કરે છે પથારી પર એની પથારી અલગ રાખો એની ચાદર એના ચાળસા એના તકિયા બીજા માટે મિક્સ નહીં કરો આપણા ઘરમાં કદાચ આ ના થતું હોય કોઈ બીમાર વ્યક્તિ હોય તો એના કદાચ છેલ્લે ઉભો થાય ત્યારે એના ચાદર ચાળસા બધું એક જગ્યા પર બધા આપણે ભેગા કરી દે ચાદરના ચાળસા ચાદર તકિયા એક જગ્યા ભેગા થઈ જતા હોય છે આવું ક્યારેય નહીં કરો એના કપડાં અન્ય વ્યક્તિઓ સાથે નહીં ધોવાના એના કપડાથી પણ રોગ ફેલાઈ શકે છે એના ઉપયોગમાં લીધેલા વાસણો જેમ કે જમવાના થાળી વાટકી ચમચી કે પીવાના પાણી ના ગ્લાસ આ બધું અલગ રાખો અને જ્યારે પણ તમે એને ધોવો કે માંજો વાસણ બધો માંજવા પડે કપડા બધો ધોવા પડે ચાદર ચાસા ધોવા પડશે તો ગરમ પાણીનો ઉપયોગ કરો ગરમ પાણીથી ધોવાનું અલગ રાખવાનું સાવ એને બીજા અન્ય વ્યક્તિ સાથે સંપર્કમાં નહીં રાખો આગળ વધીએ રસી નુસાવાની હા તો રોગથી બચવું હોય તો પહેલા તમે રસી લઈ લો રોગ થવાની રાહને જોવાની પહેલે તે રસી લઈ લેવાની ઓકે આગળ વધીએ ચાલો હવે પછીનો રોગ આવે છે કોલેરા ભાઈ બેક્ટેરિયાથી રોગ ફેલાય છે બેક્ટેરિયા કારણ રોગ છે અને જેમ પ્રદૂષિત પાણી અને પ્રદૂષિત ખોરાક ખાવાથી ગંદુ પાણી ગંદો ખોરાક ખાઈ લો કોલેરા થઈ શકે બરાબર છે બચવાનું કેવી રીતે બે મિનિટ પછી સમજે પહેલા ટાઇફોઇડને પાછો ટાઇફોઇડ બેક્ટેરિયા ફિશ થાય છે અને પ્રદૂષિત પાણી પીવાથી થાય છે મતલબ કે ગંદુ ખાવા પીવાથી આ બે રોગ થઈ જાય છે કોલેરા અને ટાઇફોઇડ તો બચવાનું કેવી રીતે તો બચવાનું એવી રીતે કે ગંદુ પાણી અને ખોરાક ખાવો નહીં જોઈએ એકદમ વ્યવસ્થિત રાંધેલો ખોરાક ખાવો ઉકાળેલો પાણી પીવો કારણ કે હવા અને પાણીથી રોગ ફેલાય છે એટલે આપણે આ કાળજી લઈ લેવાની જો લખેલું છે પહેલું તો ભાઈ વ્યક્તિગત સ્વચ્છતા રાખો આસપાસના વાતાવરણમાં આપણું પોતાની વ્યક્તિગત સ્વચ્છતા આસપાસના પર્યાવરણની વાત નથી શારીરિક સ્વચ્છતાની વાત કરે છે આગળ વાત કરીએ યોગ્ય રીતે રાંધેલો ખોરાક અને ઉકાળેલું પાણી પીવાનું હવા પાણીથી રોગ થાય છે પાણી ખોરાકથી થાય છે એટલા માટે છેલ્લે આવે છે રસી મુકાવો બચવાનો ઉપાય વ્યક્તિગત સ્વચ્છતા સારી રીતે નાહવાનું શરીરને સાફ રાખવાનું સ્વચ્છ કપડાં પહેરવાના આગળ વધીએ હિપેટાઇટિસ એ વાયરસ ફેલાય છે પાણી ગંદા પ્રદૂષિત પાણીમાં આ વાયરસ મિક્સ થઈ જાય છે અને વહન થાય દૂર દૂર સુધી હિપેટાઇટિસથી બચવું હોય તો ઉકાળેલું પાણી પીવું કારણ કે પાણીથી ફેલાય છે ને પ્રદૂષિત ઓકે તો ભાઈ શું કહે છે કે ઉકાળેલું પાણી પીવો રસી મુકાવો એની સૌથી છેલ્લે આવે છે મેલેરિયા પ્રજીવથી ફેલાય છે જેનો વહન કરે છે મચ્છર હમણાં તમને શીખવાડ્યું મેલેરિયા મચ્છરથી તમારે બચવું હોય તો મચ્છરનો નિકાલ કરો કઈ રીતે નિકાલ કરો કે અહીંયા પણ લખેલું છે એક વસ્તુ આમાં રહી ગઈ તો એમ કહે છે કે મચ્છરદાનીનો ઉપયોગ કરવા એ માહી લઈ લીધું છું બરાબર ને મચ્છરદાનીમાં શું જવાનું મચ્છરનો આપણને બચાવ થાય મચ્છરદાનીનો ઉપયોગ કરો રસાયણો વાપરવાને આપણા ઘરમાં મચ્છર થાય ને ભાઈ તો પેલા ધુમાડાવાળા પણ આવે ખબર હોય તો રસાયણવાળો ધુમાડો છંટકાવ કરી દે અથવા આપણા ઘરમાં પેલું કાલા હીટ લાવીએ જાત જાતના બધા રસાયણો મળતા હોય મચ્છરોનો નાશ કરવા માટે તો આપણે ઉપયોગમાં લઈએ રસાયણનો ઉપયોગ કરો મચ્છરનો નિકાલ કરો ભાઈ નક્કામાં ભરાયેલ પાણીને દૂર કરો કોઈ પણ જગ્યા પર નક્કામાં પાણી ભરાયેલું હોય દૂર કરો ઓકે તો આ થયા માનવના બધા બીજા પણ ઘણા બધા રોગો કે જે સૂક્ષ્મ જીવ દ્વારા ફેલાતા હોય છે ઓકે હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મનુષ્યની વાત પતી ગઈ છે તો વનસ્પતિમાં કઈ રીતે રોગ ફેલાય છે અને પ્રાણીઓમાં કઈ રીતે થાય છે એની ચર્ચા કરીશું ઓકે.